ગુજરાત એટીએસે મુંદ્રા બંદરથી વધુ 350 કરોડનું હેરોઇન ઝડપ્યું. ગુજરાત એટીએસે કચ્છમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં કચ્છના મુંદ્રા બંદરેથી 70 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત એટીએસે અંગે કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં નશાનું દૂષણ વધી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું હેરોઇન છેલ્લા ઘણા સમયથી પકડાઈ રહ્યું છે. કચ્છ જિલ્લાના મુંદ્રા પોર્ટ પર દરિયાઈ માર્ગે હેરોઇન ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે, ત્યારે હાલમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડ સપોર્ટો બોલાવી કચ્છના મુંદ્રા બંદરેથી વધુ 70 કિલો હેરોઇન જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય અંદાજે કિંમત 350 કરોડ રૂપિયા થવા જાય છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડે સપાટો બોલાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કપડાની આડમાં હેરોઇનની દાણચોરી કરવામાં આવી હતી. આ જથ્થો દુબઈના ઝેબલ અલી બંદરથી કન્ટેનરમાં આવ્યો હતો. એટીએસના અધિકારીઓએ જણાવ્યું કે મુંદ્રા પોર્ટ પર હેરોઇન જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. આ મામલે વિશેષ તપાસ થઈ રહી છે, જેમાં અનેક મોટા ખુલાસાઓ થવાની સંભાવના છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મુંદ્રા બંદર પર હેરોઇનના જથ્થા અંગે ઇનપુટના આધારે એટીએસ ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI સાથે ઓપરેશન કરી રહી છે. મુંદ્રાથી 375.5 કરોડનું ડ્રગ ઝડપથી ગુજરાત એટીએસ. મુંદ્રા ખાતે ઓઇલ કાર્ગો CFS કન્ટેનર ફ્રેટ સ્ટેશન માંથી ઇમ્પોર્ટ કરેલ કાપડની આડમાં છુપાવેલા 75.300 કિલો હેરોઇનનો જથ્થાને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ગુજરાતના DGP એટીએસના કાર્યને બિરદાવી છે. ગુજરાત એટીએસને ભારે મોટી સફળતા હાથ લાગી છે, જેને લીધે એટીએસની ઠેર ઠેર પ્રશંસા તેમજ તેમની આ સફળતાને બિરદાવવામાં આવી રહી છે. જી હા, ગુજરાત એટીએસ મુંદ્રા ખાતેથી કાપડની આડમાં છુપાવેલ 75.300 કિલો હેરોઇનના જથ્થાને ઝડપી પાડ્યો છે. આખા બનાવની વિગત જોઈએ તો ગુજરાત એટીએસના નાયબ પોલીસ મહાનિર્દેશક દીપેન બદ્રનાનાઓએ પંજાબ પોલીસના અધિકારીઓ તરફથી મળેલી બાતમી કે મુંદ્રા પોર્ટ ખાતે એક સંદિગ્ધ કન્ટેનર છેલ્લા 1.5 મહિનાથી પડેલ છે અને તેમાં માદક પદાર્થનો જથ્થો હોવાની શક્યતા છે અને આ કન્ટેનર મુંદ્રાથી પંજાબ ખાતે ડિલિવરી થનાર છે. જે બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમ દ્વારા વિકસિત કરી સંદિગ્ધ કન્ટેનર અંગે સચોટ માહિતી જેવી કે શિપ લાઇનર, કન્સાઇનની કંપની, સપ્લાયર કંપની વગેરે મેળવવાનો તાગ મેળવવામાં આવ્યો હતો. માહિતીના આધારે ગુજરાત એટીએસના PSI VB પટેલ, SSOC મોહાલી, પંજાબ પોલીસના સબ ઇન્સ્પેક્ટર કોમલપ્રીતસિંહ શેરસિંહ અને ગુજરાત એટીએસના અન્ય અધિકારીઓની એક ટીમ મુંદ્રા ખાતે રવાના કરવામાં આવી. મુંદ્રા ખાતે આવી બાતમીવાળા કન્ટેનરને શોધતા સંદિગ્ધ કન્ટેનર ઓલ કાર્ગો CFS કન્ટેનર રેઇટ સ્ટેશન ખાતે લોકેટ કરવામાં આવેલ, જે કન્ટેનરની ઝડપી લેતા તેમાં લગભગ 4000 કિલોગ્રામ કાપડ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું, જે 540 કાપડના રોલમાં વીંટાળેલ હતું. જે કાપડના રોલ્સની ઝીણવટભરી તપાસ કરતાં 540 કાપડના રોલ પૈકી 64 રોલની અંદર છુપાવેલ કુલ 75.300 કિલો શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો, જેને સ્થળ ઉપર હાજર ફોરેન્સિક મારફતે પરીક્ષણ કરાવતા મળી આવેલા માદક પદાર્થ જણાતા પ્યુરિટીનોર હેરોઇન હોવાનું જાણવા મળેલ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 376.5 કરોડની થાય છે. આ હેરોઇનનો જથ્થો એટીએસ તથા પંજાબ પોલીસની ટીમે શોધી કાઢતા તેને જપ્ત કરી ગુજરાત એટીએસ ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ જથ્થો UAE અઝમાન ફ્રી ઝોનમાં આવેલા ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડિંગ દ્વારા મોકલવામાં આવેલ હતો અને તે પંજાબ મોકલવામાં આવનાર હતો. આ દાણચોરીની મોડસ ઓપરેન્ડી જોવા જઈએ તો આ હેરોઇનનો જથ્થો કાપડનો રોલ જે પૂંઠાની પાઇપ ઉપર વીંટાળેલ હતો તે પૂંઠાની પાઇપ ઉપર બીજી એક પ્લાસ્ટિકની પાઇપ મૂકી બંને પાઇપો વચ્ચેની ખાલી જગ્યામાં આ માદક પદાર્થનો જથ્થો ટાઇટ પેક કરી બંને બાજુથી રૂ તથા સેલોટેપ દ્વારા પેક કરેલ હતો અને પૂંઠાની પાઇપ અને પ્લાસ્ટિકની પાઇપ ઉપર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડેલ હતો, જેથી એક્સરે સ્કેનિંગ દરમિયાન પકડાઈ જવાથી બચી શકાય.
આ બાબતે રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા પ્રેસ યોજવામાં આવી હતી અને એટીએસની ટીમને આ ઓપરેશનની સફળતા બદલ બિરદાવતા અભિનંદન પાઠ્યા હતા. આવો સાંભળીએ શું કહ્યું રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા. એજન્ટ છે એમને 2 મહિના પહેલા એને પરત મોકલવાનું પણ જે છે એમને જાણવા મળ્યું કે ભાઈ આ કાતો ત્યાંથી પરત લઈ જવા માંગે છે અથવા તો બીજી કોઈ જગ્યાએ લઈ જવા માંગે છે, એ રીતનું પણ એમાં પ્રવૃત્તિ થયેલી. એટલે વધારે શંકા મજબૂત થઈ કે ભાઈ આ એક વખત જ્યારે મટીરિયલ આવ્યું છે તો ફરીથી કેમ રીએક્સપોર્ટ થવાની જે છે એ ટેન્ડન્સી થઈ રહી છે. એટલે આ તમામ પરિબળો જ્યારે મળ્યા તો એના પછી અમે જ્યારે વધારે ડીપમાં સર્ચ કરી તો જે એના નોર્મલ તો પૂંઠા જે હોય છે આપણે જાણો છો કાપડ આના ઉપર લપેટેલા હોય છે પેકિંગ ઉપર, અને એના ઉપર પછી પ્લાસ્ટિકની પેકિંગ હતી અને બેની વચ્ચે પછી નાર્કોટિક્સ એ હતું પણ અમુક એરિયામાં, અને એના ઉપર પછી સેલો ટેપ અને બીજું બધું જે છે કાર્બન પેપર વગેરે, તાકી એક્સરેમાંથી બી એ ડિટેક્ટ ના થાય એ પ્રમાણે એ કરેલું. આ એક નાર્કોટિક્સના ક્ષેત્રમાં સારી કામગીરી કરવામાં આવેલ છે. પંજાબ પોલીસ તરફથી એટીએસમાં ડીઆઈજી દીપન ભદ્રાનને માહિતી મળી હતી કે મુંદ્રા પોર્ટ ઉપર કન્ટેનર ફ્રેટ સ્ટેશનમાં એક કન્ટેનર પડ્યું છે જેની અંદર નાર્કોટિક્સ હોવાની શક્યતા છે, અને પંજાબ પોલીસના એક અધિકારી પણ અહીંયા આવેલા હતા. એટલે સ્વિફ્ટ ટીમ બનાવીને ત્યાં મુંદ્રા પોર્ટ ઉપર ચેકિંગ કરવામાં આવેલી. હવે એ જે કન્ટેનર હતા એ કન્ટેનરની તપાસણી કરવામાં આવેલી તો એની અંદર કાપડ ભરેલું હતું. હવે શંકા એ રીતે પણ ગઈ કે એ જે કન્ટેનર હતું લગભગ 1/3 જેટલું ભરેલું હતું. નોર્મલી મોટા કન્ટેનર હોય તો એની અંદર આખું માલ ભરીને એટલું મોંઘું ત્યાંથી મોકલતા હોય તો એની કિંમત વધારે હોય છે, એટલે આખું ભરીને જ મોકલે, પણ આ કન્ટેનર 1/3 ભરેલું હતું. અને પછી એ બેસિકલી ટેક્સટાઇલ મટીરિયલ એમાં કાપડ ભરેલું હતું, તો કાપડ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે, દુબઈથી આવી રહ્યું છે પણ એક શંકાની બાબત હતી. તો ફાઇનલી વિગતવાર ચેકિંગ કરવામાં આવી હતી, કેમકે સામાન્ય રીતે તો એમાંથી કંઈ ખ્યાલ નહોતો આવતું હતું, નોર્મલ કાપડ હતું. પર જે કાપડનું જે રોલ હોય છે એ રોલમાં આખું કાપડ ઉતારીને જ્યારે રોલની અંદર ચેકિંગ કરવામાં આવ્યું તો એમાંથી અમુક ભાગમાં જે પૂંઠા હોય છે એ પૂંઠાની ઉપર પ્લાસ્ટિકના પેકિંગ હતા, અને એ બંને પૂંઠાની વચ્ચે જે છે આ રીતે આ હિરોઈન મૂકવામાં આવેલ હતી, અને એના ઉપર સેલો ટેપ અને બીજું કાર્બન પેપર વગેરેથી કવર કરવામાં આવેલું હતું. ટોટલ 4000 કિલો જે છે એ કાપડ હતું, અને એમાંથી બધા જાણો છો કે ત્યાંથી અફઘાનિસ્તાનથી જે મટીરિયલ મોકલવામાં આવે છે તો અને પાકિસ્તાન તો ત્યાંથી પ્રયાસ એવું હોય છે કે જે કંઈ ચેનલ્સ ઉપલબ્ધ હોય એ એર કાર્ગોમાં હોય, શિપમાં હોય, બાય રોડ હોય કે ટ્રેન હોય, જે માધ્યમથી મોકો મળે તે રીતે આ લોકો કોન્ટ્રાબેન્ડ મોકલવાનો પ્રયાસ કરતા હોય છે. અને જ્યારે જ્યારે કન્સાઇનમેન્ટ આવે છે એ એવું નથી કે ભાઈ કોઈ એક જગ્યા એક પોર્ટ ઉપર આવ્યા હોય, આપણે કાંડલા પોર્ટ ઉપર પણ પકડવામાં આવે છે, મુંદ્રા પોર્ટ ઉપર પણ પકડવામાં આવેલ છે, એ ઉપરાંત પીપાવા પોર્ટ ઉપર પણ પકડવામાં આવેલ છે, તે સિવાય મહારાષ્ટ્રમાં નાવાશેવા પોર્ટ ઉપર પણ કન્સાઇનમેન્ટ્સ ગયા વર્ષે પકડાયા છે, એ સિવાય ચેન્નઈમાં બી પકડવામાં આવેલા છે, વેસ્ટ બેંગોલમાં બી પકડવામાં આવેલા છે. એટલે આ રીતે એમાં સ્પેસિફિક કોઈ પોર્ટનું આપણે નહીં કહી શકીએ કે ભાઈ આ રીતે આ પોર્ટ ઉપર જ કેમ વારંવાર આવે છે. બેસિકલી જેટલા બી ચેનલ્સ છે એ તમામ ચેનલ્સ મારફતે આ લોકો પ્રયાસ કરતા હોય છે, અને અહીંયા જે છે ચેકિંગ પણ એટલી વ્યવસ્થિત છે, ઇન્ફોર્મેશન નેટવર્ક પણ આટલું વ્યવસ્થિત છે, એટલે કોઈ પણ કન્સાઇનમેન્ટ પોર્ટ ઉપર આવે
અથવા તો પછી બોટ મારફતે આવે અને અમારી જે ફિશિંગ બોટ્સ વગેરે છે એમાં આવે તો મોટા ભાગના જેટલા કન્સાઇનમેન્ટ છે એ પકડી પાડવામાં આવેલા છે. ગઈ વખતે પણ જે બોટમાં અગાઉ આવ્યા હતા એમાં પણ પકડી પાડવામાં આવેલા હતા અને જે પોર્ટ ઉપર આવ્યા હતા એ પણ પકડી પાડવામાં આવેલા હતા. 2022માં DRI મદદથી આપણે ઇન્ફોર્મેશન ATS હતી ગાંધીધામમાં પકડવામાં આવેલા. એમાં 208 કિલો નાર્કોટિક સબસ્ટાન્સ સીઝર હતું, 1040 કરોડનું હતું. ત્યારબાદ 2022માં જ પીપાવા પોર્ટમાં 90 કિલોનું DRI સાથે જોઈન્ટ ઓપરેશનમાં પકડવામાં આવેલું હતું. એની કિંમત 450 કરોડ રૂપિયાની હતી. ત્યાર પછી NCB દિલ્હી યુનિટ આમાંથી જે ઇન્ફોર્મેશન નીકળી તો મુઝફ્ફરનગર, શાહીનબાગ અને બીજી જગ્યાએ 85 કિલોનું નાર્કોટિક પકડવામાં આવેલા, જેની કિંમત 425 કરોડની હતી. અને તે ઉપરાંત આપણે 2022માં ઓખા અને જખાઉમાં ટોટલ 48 કિલો જે બોટમાં આવ્યા હતા, ફિશિંગ બોટમાં 240 કિલોનું આપણે પકડ્યું હતું. અને એ ઉપરાંત બીજું એક 2022માં જખાઉથી જે મુઝફ્ફરનગર આવેલ હતું અને 1461 રૂપિયાની એની કિંમત હતી અને 36 જણાની ધરપકડ કરવામાં આવેલ હતી, જેમાં 7 ઈરાનિયન, 1 નાઇજીરિયન અને 6 પાકિસ્તાની. આમ કરીને 14 જણાની ધરપકડ આની અંદર કરવામાં આવેલ હતી. આ વખતે જે છે ટોટલ 6 કેસ થયા છે, જેમાં 770 કિલો નાર્કોટિક સબસ્ટાન્સ પકડાયું છે અને કિંમત 3586 કરોડ રૂપિયા થાય છે અને 23 જણાની ધરપકડ કરવામાં આવી છે. પ્રેસ નોટ આપી છે અને બીજી પણ થોડી વિગત જે છે કેસ વાઇઝ પણ થોડી વિગત આપવામાં આવી છે.